કૃષ્ણ તો આજે તમને ઊંધિયું બનાવતા શીખવાડશે અને જો તમે આ રીતે ઊંધિયું બનાવશો તો ઊંધિયું તમારું ફટાફટ બની જશે અને તમારો સમય પણ બચશે તો અહીંયા આપણે ગ્રીન ઊંધિયું બનાવવાના છીએ તો અહીંયા આપણે બધા મસાલા અને વેજીટેબલ્સ તૈયાર કરી લીધા છે અને આનું તમારે ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ જોતો હોય તો એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે તેમાં આપણે એક કપ મેથી લેવાની છે અને તેને ધોઈને લેવી અને તેમાં આપણે થોડા એવા લીલા ધાણા નાખીશું અને એક કપ આપણે ચણાનો લોટ ઉમેરીશું અને અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું અથવા તો ટેસ્ટ પ્રમાણે અઢી ચમચી જેટલી ખાંડ એક મોટી ચમચી ધાણાજીરું એક મોટી ચમચી લાલ મરચું પાવડર અને તેમાં આપણે અડધું લીંબુ નીચોવાનું છે ત્રણ મોટી ચમચી જેટલું તેલ અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમારે બેસતા વર્ષે ઊંધિયું બનાવવું હોય તો આ રીતનો મસાલો રેડી કરીને મૂકી દેવો આગલા દિવસે બનાવી લો ને તો પણ ચાલે તો હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને તેનો લોટ બાંધી લેવાનો છે તો આ રીતનો લોટ બંધાઈ જવો જોઈએ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તો હાથમાં થોડો એવો લોટ લઈ તેની મુઠળી બનાવી લેવી જો તમારે ગોળ બનાવવી હોય તો ગોળ અથવા તો લમગોળ બનાવવી અમે અહીંયા લમગોળ બનાવીએ છીએ તો આ રીતની જ બધી મુઠળી તૈયાર કરી લેવાની તો બધી જ મુઠડી આપણે તૈયાર થઈ ગઈ છે તો તેને થોડી વાર સાઇડમાં મૂકી દઈશું અને મિક્સરની જાળમાં આપણે બે નંગ તીખા મરચાં કટ કરેલા બે ચમચી જેટલી મરચી પેસ્ટ અને તમારે આખી મરચી લેવી હોય તો પણ યુઝ કરી શકો છો અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરજો બે ચમચી જેટલી આદુ પેસ્ટ થી વીસ નંગ જેટલી લસણની કળી અને જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેજો વન ફોર્થ કપ જેટલા શિંગદાણા અને થોડા એવા લીલા ધાણા થોડું લીલું લસણ અને જો તમારે લીલી તુવેરના દાણા ઉમેરવા હોય તો વન ફોર્થ કપ જેટલા ઉમેરી શકો છો દોઢ ચમચી જેટલું મીઠું અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરજો અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું એક મોટી ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધું લીંબુ નીચોવી લેવું અને હવે આપણે આ બધું જ મિક્સરની જારમાં ક્રશ કરી લેવાનું છે અને તેની પેસ્ટ નથી બનાવવાની ખાલી તેને આ રીતે ક્રશ કરવાનું છે તો મસાલો આપણો ક્રશ થઈને તૈયાર થઈ ગયો છે તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનું ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ બધા મસાલા તમારે થોડા ચડિયાતા રાખવા કેમ કે ઉપરથી આપણે મસાલા નથી ઉમેરવાના તો મસાલો આપણે ટેસ્ટ કરીને કાંઈ પણ ઓછું લાગતું હોય તો ઉમેરી દેવું અહીંયા અમારો આ મસાલો પરફેક્ટ છે તો કાંઈ ઉમેર્યું નથી અમે તો અહીંયા રીંગણને આપણે આ રીતે કટ કરી લેવું અને દીટિયા હોતું રાખ્યું છે એટલે પાછળથી આ રીતે બે કટ લગાવી દેવાના જેથી રીંગણ આપણું ફેંદાઈ ન જાય અને આખું રહે અને આપણે જે ગ્રીન મસાલો રેડી કર્યો છે તેને રીંગણમાં ભરી લેવાનો તો બધા જ રીંગણ આપણે આ રીતે ભરી લેવાના તો અહીંયા આપણે કુકરમાં તેલને ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે મુઠડીને તળી લેવાની તો મુઠડી આપણી લાઈટ બ્રાઉન થાય ને તેવી આપણે તળવાની છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની હાઈ નહીં રાખવાની જેથી મુઠડી આપણી અંદરથી પણ સરસ રીતે ફ્રાય થાય તો આ મુઠડી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે તો મુઠડી આપણી લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો બધી જ મુઠડી આપણે આ રીતે ફ્રાય કરવાની તો વાસણ પણ ઓછા જોઈએ અને ફટાફટ બની જાય એટલે આપણે કુકરમાં બનાવીશું તો કુકરમાં લવિંગ બે તમાલપત્ર થોડા મીઠા લીમડાના પાન અને એક ઇંચ જેટલું તજ તો આ બધા જ મસાલા આપણે ઉમેરી દેવાના છે અને તેમાં બે મોટી ચમચી જેટલા સફેદ તલ તો બધા જ તલને આપણે સારી રીતે ફૂટવા દેવાના છે તો બધા જ તલ ફૂટી જાય ને પછી તેમાં વટાણા તુવેર અને સુરતી પાપડી ઉમેરવાના છે તો ત્રણેય વસ્તુ આપણે સારી રીતે ધોઈને જ ઉમેરવાની તો બધું જ સારી રીતે મિક્સ કરીને તેને પાંચેક મિનિટ જેવું તેલમાં થવા દેવાનું છે અને આ રીતે ડીશ ઢાંકીને પાંચ મિનિટ તેને રહેવા દેવું અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતો રહેવાનો જેથી તે તળે ન બેસે તો અહીં આપણે ટોટલ સાત મિનિટ જેવો સમય થયો છે તો હવે તેમાં રતાળું અને સુરણ અને બટેટું તો ત્રણેય વસ્તુને આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરીને લેવું તો બધી વસ્તુ ઉમેરી અને મિક્સ કરીને પાંચ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર થવા દેવાનું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ સબ્જી સારી રીતે તેલમાં સંતળાઈ ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખી હતી તો હવે તેમાં આપણે ભરેલા રીંગણ અને કાચા કેળા બંને એક એડ કરી દેવાના અને જો તમારે કેળા ભરવા હોય તો રીંગણની જેમ ભરી શકો છો અને બધું સારી રીતે મિક્સ કરી લેવું અને મિક્સ થઈ જાય ને પછી જે આપણે ગ્રીન મસાલો બનાવ્યો છે ને તે બધું જ ઉમેરી દેવો તો ગ્રીન મસાલો ઉમેર્યા પછી મિક્સ કરીને તેને બે મિનિટ જેવું થવા દેવાનું તો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે તેમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે તો આ રીતનું સબ્જી ડૂબી જાય એટલું જ ઉમેરવું વધારે ન ઉમેરવું અને હવે જે આપણે ફ્રાય કરેલી મુઠડી તૈયાર રાખી છે ને તેને ઉમેરી દેવાની અને આ રીતે તેને ઉપર જ મૂકવી તો મુઠડી તમારે જેટલી ઉમેરવી હોય એટલી ઉમેરવી તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને હવા ભરાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર રાખવાનું છે તો જ્યારે આપણે કૂકરમાં ઊંધિયું બનાવીએ ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઊંધિયું આપણું વધારે ન બફાઈ જાય નહીતર તેનો ટેસ્ટ બદલી જશે અને ખાવામાં એટલી મજા પણ નહીં આવે અને હવા ભરાઈ જાય પછી તેને મીડિયમ ફ્લેમ પર કરીને એકથી બે વિસલ કરવાની છે અને વધારે વિસલ ન કરવી નક્કર તે વધારે બફાઈ જશે એમ કે વેજીટેબલ્સને પહેલાં જ આપણે કૂકરમાં સાંતળ્યા છે તો તે એકથી બે વિસલમાં બફાઈ જશે તો બે વિસલ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને કુકરમાંથી બધું પ્રેશર પતે ત્યાં સુધી રહેવા દેવું તો કૂકરમાંથી આપણું પ્રેશર પતી ગયું છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે તો હવે ઊંધિયાને આપણે બહુ હલાવવાનું નથી એક જ વાર મિક્સ કરી લેવાનું જેથી તેમાં બધા વેજીટેબલ્સ અને મુઠિયા આખા આખા રહે તો આ આપણું સુરતી ગ્રીન ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો આ દિવાળી પર તમે આ રીતે જ ઊંધિયું ટ્રાય કરજો અને તમે કઈ રીતે ઊંધિયું બનાવો ને એ પણ અમને કોમેન્ટ્સમાં જણાવજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ બાય ગાયસ